તો આપણે ચોંટી ગયા હતા, કહેવાય ને કે સારા કામમાં 1000 વિઘ્ન આવે છે, સેમ આવું અમારી આ સાથે આજે થયું છે. કોકની નજર પડી, કોકની નજર પડી. કિંજલબેન એક મિનિટ, એક મિનિટ. કોકની બહુ ખરાબ નજર પડી છે, તારા કે મારા વિરોધી માંથી કોકની. રહેવાનું. હા તો ક્યાં હતા આપણે? કઈ નઈ, નવું કઈક ચાલુ કરી. બીજી બીજી મારે એ પણ વાત કરવાની છે કે આજકાલ આકાશ ક્યાં છે? એ બી ગામ છે. ઓ ભાઈ, કોણામાંથી બહાર આવો? આકાશ એ વાંચે છે કે શું કરે છે, કે મોબાઈલ માં છે? એ એ લાઈવ જ જોવે છે ધીમા આવે. એ લાઈવ જ જોવે છે. સરસ છે. પણ કેવું ચાલે છે ન્યા અમદાવાદમાં, કેવું ચાલે છે? હવે બહાર તો જતા નથી, પણ ન્યૂઝમાં એમ જોઈએ એટલે ખબર પડે છે કે બહુ ખરાબ સિચ્યુએશન છે એવું. બાકી તો કઈ ચાલતું નથી, બધું રોકાઈ ગયું હોય એવું ક્યારેક તો ફીલ થાય છે. પણ હવે મેં ફ્રેન્કલી કહું ને તો મેં ન્યૂઝ જોવાનું બંધ કરી દીધું છે અને પેપર વાંચવાનું બંધ કરી દીધું છે. કેમ કે માઇન્ડ હાવ બ્લેન્ક થઈ ગયું, એટલે મેં કીધું હવે બને ત્યાં સુધી બેટર છે કે હું ઉકાળા પીવું, ઉકાળા પર ફોકસ કરું. બાકી મેં કીધું મારો ફોકસ નથી કરું. મારે મારે એ જાણવું છે કે તું તારા દિવસની શરૂઆત કેવી રીતે કરે છે? હું સવારમાં તો મોડા ઉઠું છું, પછી ઉઠીને સીધું જે સવારમાં નોર્મલી ગરમ પાણી ને આપણે પીતા હોય ને, પછી ડાયરેક્ટ મોડા એક્ઝેક્ટલી કેટલા વાગે ઉઠે છે? કેમ કે હું જ્યારે ભી મેસેજ કરું તો 1 વાગે આન્સર હોય છે તારો. 10:30 થી 11 વાગે ઉઠી જઉં અને પછી ડાયરેક્ટ નીચે જઈ અને જમવાનું બનાવું, પાણી વાણી પી ફ્રેશ થઈ અને જમવાનું બનાવું. મમ્મી થોડું ઘરનું જે કામ કરવાનું હોય એ કરે અને હું જમવાનું બનાવું, પછી ત્રણેય જણા સાથે બેસીને જમીએ. જમ્યા પછી થોડું ટીવી જોઈએ, ટીવી જોઈને પછી થોડો ફોન બોન ઇન્સ્ટા વિન્સ્ટા જોઈએ, ઇન્સ્ટા વિન્સ્ટા જોઈને પછી થોડી વાર પ્રેક્ટિસ કરું, કારણ કે હમણાં ગાવાનું તો છે નહીં, પછી એવું ના સાવ ભૂલી જઈએ એના માટે, એટલે થોડી પ્રેક્ટિસ કરું. ને પછી અહીંયા મારા ઇનલોસ મારી જોડે જ રહે છે એટલે ઘડીક વાર એમને મળું, અને પછી 7 વાગે એટલે 7:30 આઈપીએલ સ્ટાર્ટ કરીએ, પાછું જમવાનું બનાવવાનું અને પછી આઈપીએલ જોવાની. 11 વાગે આઈપીએલ જોઈ અને પાછું થોડી વાર ફોન જોઈ, બધા વાતો કરી અને પછી કલાક માળા કરી માતાજીની અને પછી સુઈ જવાનું. મેં સાંભળ્યું છે કે તું ક્રિકેટ લવર છે, તો તારો ફેવરિટ પ્લેયર કોણ છે? ધોની. ઓકે. અને બોલરમાં મને ખબર નહીં, એ અત્યારે જો ધોની એમ કહેવાય ને કે હી ઇઝ અ લિજન્ડ, અત્યારે એવું નથી કે બહુ સિક્સ મારી દે કે બહુ રન બનાવી દે, પણ મારું એવું છે કે એકવાર કોઈને પસંદ કર્યા પછી ચેન્જ નહીં કરવાનું. એમ જેમ ઓલું કેવું છે કે આપણે ફોન બદલીએ ને આ બદલીએ, એમ એકને ફેવરેટ બનાવી લીધો પછી એને જ રાખવાનો. પણ તું ફોન તો એવરી યર ચેન્જ કરે છે. હા એટલે ફોન તો ચેન્જ કરવો પડે ને, એ નિર્જીવ વસ્તુ છે યાર. એવું છે, એવું છે. હવે હવે મારે ખાસ એ પૂછવાનું છે કે મેરેજ ક્યારે છે? હવે આવા કોરોનામાં આવો સવાલ કોઈને ના પૂછાય, આ કોરોના ક્યારે જશે પછી પ્લાન કરીશું. હાય ધ્રુબલ પટેલ ડીકે, અમારા બહુ સારા ડીઓપી છે જેમણે દિલમાં દ્વારિકા મારું શૂટ કર્યું છે અને અત્યારે એ ઇસ્તાનબુલ છે, શૂટ કરી રહ્યા છે ત્યાંના મૂવી કમર્શિયલ, અને મારા બહુ સારા ફ્રેન્ડ છે જોઈન થયા છે. હાય ધ્રુવલ પટેલ, કેમ છો? પણ અત્યારે ચાલુ છે, બહારની કન્ટ્રીમાં છે, અલાઉ છે? અલાઉ હશે ત્યારે જ કરતા હશે ને, લગભગ એ તો છેલ્લા એકાદ મહિનાથી છે ત્યાં આગળ. અને ચાલે ભાઈ, ચલો કિસી કા તો કામ ચલ રહા હૈ. બટ ઇસ્તાનબુલ વન ઓફ ધ બેસ્ટ પ્લેસ છે ખબર? બે જગ્યા પર જવું જ જોઈએ માણસ ને, સ્પેન અને ઇસ્તાનબુલ. જાયંગે જાયંગે. એમ બી
કિંજલભાઈ એક મસ્ત ગીત આપણે, હા એક જોરદાર સોંગ આવી લઈએ આપણે, જોરદાર સુખમાં મારી વાળું. હા એક તો મારું તો કેવું છે, બધા સોંગ કિંજલબેન ના મિલિયન્સ માં હોય છે, બટ મારું ફેવરેટ કોઈ સોંગ હોય તો એક તો સુખમાં તારી એ વાળું અને કાચી કરીને અંગુરકારા, એ મારા ફેવરેટ સોંગ છે. તો આપણે એ બે સોંગ ગાવાના છે બેન. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. તો ફર્સ્ટ તમે જે કીધું સુખમાં મારા સોસંગાથી એ વાળું સંભળાવ. મારો બીજો ફોન, અરે તારા ફોન માં તાનપુરો છે મારી ખાફી, હો 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 સુખમાં ભલે સોસંગથી દુઃખમાં મારી માં કાફી, અરજી હોય અંતર થી સાચી દેતી માં બધા દુખડા કાપી, સુખમાં ભલે સોસંગથી દુઃખમાં મારી માં કાફી. વાહ ક્યા વાત હે, ક્યા વાત, થેન્ક યુ થેન્ક યુ, જોરદાર જોરદાર. અમે તો ઘણી વાર ઘરે પણ સાંભળીએ છીએ, ગાડીમાં પણ સાંભળીએ છીએ, બહુ જ સરસ સોંગ છે. મારા પપ્પાએ લખેલું છે અને ખાસ કરી મારા ઘરે પણ બધાનું ફેવરેટ છે, અને આનું અનપ્લગ વર્ઝન બનાવવાનું પ્લાન કરી રહી છું હવે. ના એ શૂટ પણ બહુ મસ્ત થયું હતું, બહુ સરસ છે. અને મેઇન મેઇન વાત તો કેવું છે કે હવે કે અમુક સોંગ છે ને એ એટલા દિલથી મીઠા લાગે ને, એ એમાંનું આ એક સોંગ છે કે આપણે કાર, હા એમાં કારમાં આપણે આ સાંભળતા હોય તો આપણે એટલી મજા આવે ને કે આપણે એમ લાગે કે હજી બીજી વાર પ્લે કરીએ આપણે, એટલી મજા આવે. સાચી વાત છે. અહીંયા કિશન રાવલ જોડાયા છે અમારી સાથે, હિરલ શેઠ મારા ડિઝાઇનર છે, પછી નીરવભાઈ કલાલ. હેલો એવરીવન, અમે બહુ વાતોમાં પડ્યા છે એટલે તમને કોઈને એવું ના લાગે કે ખજીરભાઈ ને કિંજલબેન અમને ઇગ્નોર કરી રહ્યા છે, એટલે કોઈની કોમેન્ટ ના વંચાય તો એવું ના રાખતા પાછા. હા એમના માટે ભાઈ દિલથી સોરી, પણ અમે બે બેન ભાઈ જયારે ભેગા થઈએ ને ત્યારે એવું હમણાં કિંજલ મારથી થોડી નારાજ છે, પણ બધાને ખબર છે મારો નેચર, હું મને કઈ લાગે તો હું નેચર મોઢા પર કહી દઉં છું, ભલે કોઈ પણ હોય. તમને ખબર, તમે ના કીધું હમણાં જ કે તો એટલે કહી દેવાનું, બાકી હું કઈ લઈને અંદર લઈને ફર્યા કરવાનો કઈ મતલબ નથી. આ જીવનનું કઈ નક્કી નથી, અંદર લઈને ફરીશું ક્યારે ટપકી જાય શું નક્કી, કઈ દેવું સારું એના કરતા. હમણાં કઈ શોરૂમ ખોલ્યો છે પવન, એ શું છે એક્ઝેક્ટલી? છેલ્લા કેટલા બધા ટાઈમ થી બંધ છે ને જીમ ને બધું, તો જીમ ના ઇક્વિપમેન્ટ નો શોરૂમ છે. પેલા એ લોકો વસ્ત્રાપુર લેક પર હતું અને અત્યારે અહિયાં મોટેરા છે એ લોકો નું. એમાં બધા ઇક્વિપમેન્ટ છે, બધા જ ટોટલ, એટલે જીમ સેટઅપ બી કોઈને કરવું હોય તો બી જીમ સેટઅપ બી કરે છે, અને હોમ માટે બી કોઈને મીન્સ ટ્રેડમિલ છે, કોઈ બી સાધન, કોઈ બી ડમ્બલ્સ થી માંડીને કોઈ બી બધું. વાહ વાહ, તો હું આવીશ ડમ્બલ્સ લેવા માટે. હેલો, હા હેલો હેલો, આ હું થાય છે નેટવર્ક તારી ત્યાં ચોટે છે કે મારું નેટવર્ક વીક છે શું ખબર. શું કહેતા હતા તમે? હું ડમ્બલ્સ લેવા આવીશ એમ. ચોક્કસ, અને તરુણભાઈ માટે એક ટ્રેડમિલ લઈ લો, થોડું પેટ ઉતરી જાય. મેં જીમ ચાલુ કરી દીધી છે, પણ હું એક ટ્રેડમિલ લેવા 100% આવીશ. ના ના, તે થેન્ક યુ સો મચ કે તે બહુ સારું સજેશન કર્યું છે. હું તો ઘણા ટાઈમ થી કહું છું કે ભાઈ એક ટ્રેડમિલ લઈ લે, એક્સરસાઇઝ કર, બાર નો જા તો કઈ નઈ, પણ ઘરમાં રહીને વસ્તુ સારી સારી થઈ શકે. ના મારા પુણે ના ઘરમાં છે જ મારું ટ્રેડમિલ, પણ હવે અહીંયા બારડોલી માટે ભી લેવાનું છે. હું 100%, અને કેવું ઘરે થોડું ઘણું અત્યારે તો કે બાર ને હું ચાલવા ને એવું જતા, પણ હવે તો બાર ચાલવા જેવું લાગતું નથી. એટલે જો કોઈને એટલું બધું મેન ફાઈનાન્શિયલી આપણે વ્યવસ્થિત હોઈએ, અને જો કોઈ ભી પોતાની શરીર માટે કેર કરતું હોય એવા લોકોને ઘરમાં આવું એક બે વસ્તુ, એક જે સાયકલ છે એક આવે છે, ટ્રેડમિલ છે, આવે બે ચાર વસ્તુ રાખવી જોઈએ, જેનાથી તમે બહુ તો ના કરી શકો પણ ઇવન હેલ્ધી રહી શકો એમ રોજ કરવા. ના ના, બહુ બહુ સાચી વાત છે, અને થેન્ક યુ સો મચ કિંજલ દવે, તમે ટાઈમ આપ્યો અમારા લાઈવમાં આવવા માટે. અને મહેશ દાદા ને એ લોકો ક્યાં ગયા?
મહેશ દાદા છે ને એ મારા બીજા ઘરે છે, અહીંથી એક્ઝેક્ટલી બીજું ઘર છે ન્યા છે મહેશ દાદા અત્યારે. અને ઓકે અત્યારે આ મારું નવું ઘર પાછું તૈયાર થાય છે, બતાવું તને. આ મારું નવું ઘર છે. ઓકે ત્યાં બારડોલીમાં જ છે. હા બારડોલીમાં છે. ઓકે તમારા ઘરનો પણ બ્લોગ બનાવીશું આપણે લોકો. મારા ઘરનો બ્લોગ બહુ ચાલી ગયો, પાઉભાજીનો સ્પેશિયલ. મને અત્યારે બી લોકો મેસેજ કરે કે ગિંજલબેન તમારી પાઉભાજી. અરે મને એટલા લોકો એવું કે હું ક્યારે ક્યારેક અમદાવાદમાં આવું ને તો મને બધા શું કે ખબર, એમ કે કિંજલ દવે એમ કે પાઉભાજી કેવી બનાવે છે એમ, એની રેસીપી મને જણાવો ની, મને કેમ થાય હું થાય. મેં કીધું ભાઈ તું એક કામ કર, તું મને આવજો રૂબરૂ તને લઈ જાઉં. મને એટલા લોકો એ પૂછેલું છે. ના બહુ હિટ ગયું પણ મને ક્યારેક, મને છે ને ખજૂરભાઈ, મને કુકિંગ કરવાનો મને સ્પેશિયલી બહુ શોખ છે. અને લોકડાઉનમાં ઇવન જ્યારે પહેલું લોકડાઉન હતું સાવ એકદમ, ત્યારે અમારા ગામડે લગભગ અમે 15 થી 17 જણાની ફેમિલી જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા. મારા પપ્પાને લોકો 4 ભાઈ છે એટલે બધાનું જમવાનું હું જ બનાવતી હતી ડેઇલી. અને કોઈ એવી વસ્તુ નહીં હોય આપણા ઇન્ડિયન ફૂડમાંથી કે અમે લોકો નહીં બનાવી હોય લોકડાઉનમાં. અને બધાનું 15 15 જણાનું ખાવાનું હું જ બનાવતી હતી. અને અત્યારે પણ 2 ટાઈમ જયારે ઘરે હોઉં ત્યારે જમવાનું હું જ બનાવું છું. એટલે ક્યારેક મને એવું લાગે કે મારે ફૂડ બ્લોગ ચાલુ કરવા જોઈએ કે રેસીપીનું બધા. 100% 100%. બટ કેવું છે કે ફૂડ બ્લોગ કરે નો વાંધો નથી, પણ ગળાનું બી ધ્યાન રાખવું પડશે. કેમ કે આપણે ફૂડ બ્લોગ બનાવીએ ને તો ખાવાનું મન બહુ થાય. પણ એવું બધું કઈ બહુ બનાવતા નથી જે આમ થોડું હેલ્ધી. દાખલા તરીકે પાઉભાજી છે તો આપણે બહાર ખાઈએ તો એમાં ઓઇલ ને એવું બધું વધારે હોય બરાબર. જ્યારે ઘરે બનાવતા હોય તો અમે લોકો એમાં ગાયનું ઘી ને દેશી ઘી નાખીને અમે લોકો બનાવતા હોઈએ. અને એમાં બધા જ વેજીટેબલ્સ આવે, ખાલી પાઉભાજીનો મસાલો છે, બાકી આમ તો હેલ્ધી જ કહેવાય. એટલે આવી આવી સરસ વસ્તુઓ જ બનાવતા હોય જે આમ નોર્મલી ખાઈ પણ શકીએ. અને અત્યારે તો હમણાં મન નથી લાગતું કે એકાદ વર્ષ પ્રોગ્રામ ને બધું થાય તો અત્યારે તો ખાઈ લેવાનું. ના ના પણ હોપફુલી પ્રાર્થના કરજો કે ભાઈ બધા કલાકારોને રોજી રોટી મળી રહે, બધા લોકો માટે જે બી જે કામ કરે છે, જે વર્કરો છે, જે રિક્ષાવાળા છે, ઓટોવાળા છે, બધા લોકોનું સારું કરે માતાજી. અને કોરોના રહે તો આપણે, હા જલ્દી કોરોના થાય. અમારો સૌરભ છે, ઓલું જે સુખમા મારા સોસંગાથી વાળું વિડીયો કર્યું છે ને સૌરભ, એ કે છે કે પકોડી બનાવો એમ કે છે. એ લોકોને મારી પાણીપુરી બહુ ભાવે છે. એટલે તો મેં નથી ખાધી પાણીપુરી એટલે હવે મારે આવવું પડશે. અમને નથી ખવડાય. નેક્સ્ટ ટાઈમ ના, નેક્સ્ટ ટાઈમ હું આવું ને તો આપણે ચોક્કસ વ્લોગ બનાવશું, રસોઈ બનાવું, તો કઈ 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 નવું બનાવીએ. એ જ હું બધાને પાણીપુરી ની, લોકોને કેવું છે કે સૌથી વધારે મિસ લોકડાઉન માં શું કરે પાણીપુરી, કારણ કે કોરોનામાં બહાર ખાવા જતા. તો પાણીપુરી ની મારી રેસીપી આપણે આપીશું. 100% 100% પાણીપુરી આપણે ચોક્કસ પેન્ડિંગ કરી આપણે. મોઢામાં પાણી આવી મારા. તો પાણીપુરી એવી વસ્તુ છે ને કે આપણે ગમે ત્યારે, મતલબ કેવાય ને પીઝા છે બર્ગર છે એ વસ્તુ અલગ છે, પણ પાણીપુરી એવી છે ને કે આપને યાદ, નામ સાંભળતા મોઢામાં પાણી આવે. મારે હવે સેટિંગ કરીને ખાવી પડશે. હમણાં આવી જાઓ તમે અમદાવાદ, આપણા ઘરે બનાવી દઈએ. અમદાવાદ આવીએ છે જલ્દી. આ હોપફુલી બધું સારું થઈ જાય તો ચોક્કસ આવીએ, પપ્પાને પણ મળીએ, આકાશને મળીએ, અને ગામડે પણ જશું આપણે બધા પાક્કું એક દિવસ. એક આપણે બાપા કેમ છે, બાપા મજામાં ને? બસ એ પણ મજા છે. ગામડે હું સરક ફાર્મ હાઉસ બનાવી રહી છું, એક નાનકડું ઘર વિથ સ્વિમિંગ પુલ એન્ડ ઓલ. તો ત્યાં આગળ હવે થોડું તૈયાર થઈ જાય પછી હું તમને લોકોને ઇન્વાઇટ કરીશ, આપણે બહુ મજા આવશે ત્યાં આગળ. ના મને પપ્પાએ બી કીધેલું કે અત્યારે ગામમાં શૂટિંગ માટે બહુ સારા લોકેશન છે, બહુ સારી જગ્યાઓ છે. તમારું ગામ તો શૂટિંગ માટે બહુ સારું છે, એવી મારી પહેલા વાત થઈ હતી ફાધર સાથે. હા તો તમે આવો, તમારા એકાદ મસ્ત કોમેડી વિડીયો બનાવીએ. 100% બનાવીએ છીએ આપણે. અને આ મારા મોટા ભાઈ છે, દુબઈ રહે છે. જય માતાજી ભાઈ, કેમ છો? કેમ છે તબિયત પાણી? સારી? બસ સારા એકદમ. હા આપણે સુરત મળેલા. હા હું આવી હતી ને આપણા દાદાના બેસણા પર, હું આવી હતી. અને શિવજી નો તમારો સોંગ બહુ ફર્સ્ટ ક્લાસ. શિવજી નો સોંગ સાંભળું, બહુ બહુ સરસ ગીત છે તમારું. ઓ અમે નવેમ્બર માં દુબઈ આવવાનું પ્લાન કરીએ છીએ ત્યારે તમને મળીશું. અને
હા તો બધા લોકોને તમે પણ ખજૂરભાઈને કહું છું કે અમે લોકો પણ ખાસ પવન પણ ખાસ જયારે ભણતો હોય ને વચ્ચે ને બ્રેક લેવાનું મન થાય ત્યારે ખજૂરભાઈના વિડીયો જોતા હોઈએ અમે લોકો બી. તો આવા એકદમ કહેવાય ને કે લોકો જે ટેન્શન ના જે માહોલમાં છે એવા માહોલમાં તમે લોકોને હસાવવાનો પ્રયત્ન જે બહુ જ સારી રીતે કરી રહ્યા છો, એટલા માટે તમારી આખી ટીમને ખૂબ ખૂબ થેન્ક યુ. કારણ કે આટલા સરસ આટલા પેન્ડેમિક વચ્ચે બી આટલા સરસ વિડીયોઝ તમારા લોકોના બી આવી રહ્યા છે તો મજા આવે બધાને જોવાની, થોડું માઇન્ડ હળવું ફૂલવું થાય. એટલે થેન્ક યુ અને બહુ જલ્દી મળીશું અમે લોકો, તમને પણ જેટલા લોકો જોઈ રહ્યા છે એમને પણ મળીશું, ખજૂરભાઈ ને અમે લોકો બી મળીશું. થેન્ક યુ જેટલા લોકોએ લગભગ જો અત્યારે 7300 લોકો જોઈ રહ્યા છે, તો બધા જે લોકો અમને ને ખજૂરભાઈ ને અમારી મન નથી લાગતું કે લાઈવ જેવી કઈ વાતો કરી, અમે તો જાણે વિડીયો કોલ કર્યો એવું જ લાગ્યું આજે તમને. આપણે હેલો તો કર્યો જ નથી, પણ કાઈ મતલબ કોરોના ની વાત કરી અને લોકોને શું કરવું જોઈએ એ ચર્ચા પણ આપણે કરી. એજ એટલે ડરવાનું નથી, બધાએ સારું હેલ્ધી ખાવું જોઈએ અત્યારે, બસ એ જ વસ્તુ છે કે હેલ્ધી ખાવો અને આરામ કરો, મને ગભરાશો નહીં. બસ મેઇન પોઝિટિવ થિંકિંગ રહેશે ને તો બધી વસ્તુ સારી થઈ જશે. કેમ કે કેવું છે, આપણે ભૂકંપ ઝેલા છે, આપણે મોરબીમાં એટલી ઓનારત થઈ, આપણા ઇન્ડિયા ઉપર શું નથી થયું, ગુજરાતમાં શું નથી થયું, પણ આપણે બધી વસ્તુમાંથી બહાર આવ્યા છીએ. અને લાસ્ટ સુરત આપણને ખબર છે, એક એક માળ બે બે માળ સુધી દલદલ ફસાઈ ગયું, તો એવી સિચ્યુએશન માંથી આપણે બહાર આવ્યા છીએ. અને એ તો મને યાદ છે કે હમણાં સુધી હમણાંનું જ છે, કેટલા વર્ષ થયા છે, સમથિંગ 7-8 કે 6 આઈ ગેસ. હા એટલે 10-12 વર્ષ થયા હશે. તો સમજો કે એ તો અત્યારે સુરત મને એમ છે કે અમદાવાદ કરતા પણ સુરત આમ એમાં એટલા સરસ બિલ્ડિંગ, એટલા સરસ લોકો ખાવાના શોખીન ને જેટલો વિકાસ ત્યાં થયો છે એટલો તો અમદાવાદમાં પણ નહીં હોય. 100% બધું જ સારું થઈ જશે, બધું જ સારું થઈ જશે. વસ્તુ ઝેલી શકે એ છે સુરતીના લોકો, સુરતના લોકો. તો આપણે એ બિચારો ગમે ત્યારે અટવાય છે ને તો એ મહેનતથી બહાર નીકળી જાય. તો સુરત સુરત છે, અમદાવાદ અમદાવાદ છે, અને ખાસ તો ગુજરાત ગુજરાત છે. તો આપણે પોઝિટિવ રહેવાનું છે. અને થેન્ક યુ સો મચ કિંજલ દવે, લાઈવમાં આટલો ટાઈમ આપ્યો. અને બધા લોકોને ખાસ કહેવાનું છે કે ભાઈ મોર્નિંગમાં તમારે સારા ભજનો સાંભળવા હોય, કિંજલબેનના સારા ગીતો સાંભળવા હોય, તો એમની ચેનલ છે કેજીએલ, તો એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જોરદાર જોરદાર સોંગ આવે છે, મહાદેવના સોંગ, એમના પોતાના માતાજીના સોંગ છે ઘણા ખરા. તો હું તો ઓલવેઝ મારા ફ્રી ટાઈમમાં સાંભળતો હોઉં છું મારા મનને હલકું કરવા માટે. તો તમારે લોકોને એમની ચેનલ છે KD ડિજિટલ, તો સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ કિંજલબેન, પપ્પાને યાદ આપજે, મમ્મીને યાદ આપજે, આકાશને યાદ આપજે, ચોક્કસ પવનને યાદ, બધાને ચોક્કસ બધાને યાદ આપીશ. કદાચ એ પણ એને જોયું હશે કે નહીં જોયું મને ખ્યાલ નહીં, લગભગ તો એને જોયું જ હશે લાઈવ, પણ હું એને યાદ આપીશ. અને તમે પણ ઘરે બધાને મારી યાદ આપજો અને ટીમ મેમ્બર્સને પણ બધાને મારી યાદ આપજો અને બધા સાચવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આ હતા કિંજલબેન, જેમણે બહુ સારી વાતો કરી અને બહુ સરસ મજાના મોટિવેશનલ એમના થોટ્સ જણાવી. એમણે કીધું કે ભાઈ ઘરે રહેજો, મોજ કરજો, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તો બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો. હવે કાલે આપણી સાથે સાંજે 6:30 વાગે લાઈવમાં છે અલ્પાબેન પટેલ, તો એમની સાથે આપણે લાઈવમાં કાલે જોડાશું સાંજે 6:30 વાગે. સવારે 10:30 વાગે સરપ્રાઈઝ રહેશે કોણ હશે, બટ કાલે ભૂલતા નહીં સાંજે 6:30 વાગે અલ્પાબેન પટેલ સાથે આપણે લાઈવમાં જોશું. સવારે નીકળે આવ્યો ખજૂરભાઈ? હા, પણ સવારે 10:30 ભૂલતા નહીં. હા, પણ કાલે સવારે 10:30 વાગે આપણે ભેગા થઈએ છીએ, બધા મળીએ છીએ આપણે નવા લાઈવ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.